વળી વાત કહું એક સારી, લેજો હરિજન હૈયે ધારી. હવે આપણા ઐશ્વર્ય દર્શનના 5 દિવસના આ જ્ઞાન યજ્ઞમાં હવે છેલ્લો પ્રસંગ આવે છે, અને એ પ્રસંગ આપણા માટે બહુ જ પ્રેરણાદાયી છે. અને સ્વામીએ આનો છેલ્લે જ ઉલ્લેખ કર્યો છે એટલા માટે કે છેલ્લે આ વાત બહુ યાદ રાખવાની છે. અને એક એવા હરિભક્તની વાત છે જે સવારના પોરમાં ઉઠીને જેનું નામ લઈએ, એવા સત્સંગીનો એક દાખલો સ્વામી અત્યારે ટાંકે છે. કચ્છ દેશમાં ભુજન ઘર, તિયા સુતાર નામ સુંદર. સુંદરજી સુતાર જે રામાનંદ સ્વામીના શિષ્ય હતા, સ્વામિનારાયણ ભગવાનના પરમ ભક્ત, આવા મહાન આત્માઓના જીવનમાં કોઈ ખામી નથી હોતી, પરંતુ જે ખામી આપણને દેખાય એ આપણા ઉપદેશ માટે હોય છે. એક છોકરો કેળું ખાઈ અને છાલ ઘરમાં ગમે ત્યાં ફેંકતો હતો, નાનું બાળક. એને 2-4 વાર કહ્યું છાલ જ્યાં ત્યાં ન ફેંકાય ન ફેંકાય, તોય ફેંકે. એટલે એના પિતાએ એક દિવસે બાળકને હાથ પકડીને કહ્યું કે આપણે ઘરમાં કેળાની છાલ ગમે ત્યાં ફેંકીએ તો શું થાય ખબર છે? ના પડી જવાય. છોકરો કહે છે કેવી રીતે પડી જવાય? એટલે એના બાપાએ કેળાની છાલ ઉપર પગ મૂક્યો અને પગ મૂકીને આમ જરાક ભાર દીધો એટલે પગ લપસ્યો અને પછી ધીમેથી આડા થયા. જો બેટા આવી રીતે પડી જવાય અને વાગી જાય. ત્યારે છોકરાને એમ થયું આવી રીતે જો પડી જવાય અને વાગી જાય તો પછી મારે કેળાની છાલ જ્યાં ત્યાં ન ફેંકવી જોઈએ. મહાપુરુષોના જીવનમાં જે ખામી દેખાય એ ખામી આપણા બોધપાઠ માટે એમણે જાતે ઊભી કરેલી હોય. સુંદરજી સુતારના જીવનમાં એક વાત એવી સ્વામીએ આલેખી છે કે આપણા માટે પ્રેરણાદાયી લાઇટ જેવી, લાલ લાઇટ જેવી વાત છે. સુંદરજી સુતાર કોઈ જેવા તેવા નહોતા. રામાનંદ સ્વામીએ જેને કંઠી બાંધ્યું હોય અને સ્વામિનારાયણ ભગવાનનું જેણે ભજન કર્યું હોય, જેના ઘરમાં સ્વામિનારાયણ ભગવાનનો ઉતારો હોય, મુક્ત સ્થિતિના આ સુંદરજીભાઈ, એના માટે સ્વામી પરિચય એમ આપે છે. સત્સંગમાં તે શિરોમણી, સત્સંગના શિરોમણી, માથાના મુગટ જેવા હરિભક્ત સુંદરજીભાઈ, પણ તકલીફ ક્યાં છે? પણ રાખ તો પ્રવૃત્તિ ઘણી. બસ અહીં આગળ હવે ચેતવા જેવું છે. હરિભક્ત બહુ સારો, પણ એટલી બધી પ્રવૃત્તિ રાખે? અને પ્રવૃત્તિ છે ને, બહુ પ્રવૃત્તિ પછી બંધન કરે છે. આ પ્રવૃત્તિ કેવી રાખતા? મોટા મોટા માણસ નો મોબતી, શેઠ સાહુકાર નો સોબતી. મોટા મોટા માણસો, આજે અમલદાર સાહેબ ઘેર આવ્યા, આજે રાજા સાહેબ આવ્યા, કાલે પ્રધાન સાહેબ આવ્યા, આવા આવા માણસોની ભાઈ બંધાય. મિટિંગો ને મેળાવડા ને સન્માન સમારંભો ને દોડધામ દોડધામ. રોજ સવારે આમ ડાયરી જોવી પડે, આજ કેટલી મુલાકાતો છે, કેટલી મિટિંગો છે, કેટલો મિલન સમારંભો છે. ચારે બાજુ સાહેબ સાહેબ સાહેબ. સુતાર સાહેબ આવ્યા, સુતાર સાહેબ પધારો, સુતાર સાહેબ બેસો. અને આ જે મોટા મોટા મોબતી ને સોબતી માણસો એ કેવા હોય? તે તો સર્વે હરિથી વિમુખ, તેની રાખે નિત્ય પ્રત્યે રોખ. બિન સત્સંગી એવા આવા હજારો માણસોના મોબતી સુંદરજીભાઈ, એની સાથે મિત્રતા, એના ભેગા બેસીને જમવું પડે, એના ભેગા બેસીને નાસ્તા પાણી કરવા પડે, એના ભેગા બહાર જવું પડે, આવવું પડે, રાજકારણમાં ભાગ લેવો પડે, મહારાજા સાહેબને મળવા જવું પડે. આ સતત પ્રવૃત્તિ, એની કોઈ મર્યાદા હોય કે નહીં? સરકારી કાયદા એવા છે કે તમે ગમે એટલા ડાયા હો, હોશિયાર હો, પણ 58 વર્ષની જ્યાં તારીખ આવે ને એટલે તમને કાગળિયું પકડાવી દે. એ શા માટે કાગળિયું પકડાવતા હશે? હવે નિવૃત્તિ લો.
58 વર્ષ થાય એટલે સરકારી નિયમ પ્રમાણે તમારે નિવૃત્તિ ફરજિયાત લેવી પડે. પણ તમે જે પ્રવૃત્તિ ઊભી કરી છે માયાજાળ, એમાંથી નિવૃત્તિ લેવાની મર્યાદા ક્યારે, કેટલા વર્ષે, કોઈએ વિચાર કર્યો? આ કથા છેલ્લે સ્વામીએ આલેખી છે. આ પ્રસંગ સ્વામી આખા ઐશ્વર્ય દર્શનના 30 પ્રકરણોમાં આ છેલ્લે આ દાખલો ટાંકે છે. એટલે આખી કથા સાંભળીને છેલ્લે આપણે કંઈક નક્કી કરવાનું કે આ બધી પ્રવૃત્તિ, બધી ધમાલ ક્યારે છોડવાની. નહીં છોડો, જો નહીં છોડો તો પરિણામ શું આવશે સાંભળજો. આયુષ્યના અંત સુધી સુંદરજીભાઈ ચેતી ન શક્યા અને અંત અવસ્થા આવી ગઈ. સ્વામિનારાયણ ભગવાન ધામમાં તેડવા આવવાની તૈયારી થઈ ત્યારે છેલ્લી અવસ્થામાં મોઢે શું અવાજ આવે ખબર છે? આખા જીવનમાં જે જે ઉપાધિ હતી ને એ બોલી બતાવે. મરવાની તૈયારી હોય ને આ સાહેબ આવે, આવો સાહેબ બેસો, ના જમ્યા સિવાય ના જવાય. પણ જમવાની ક્યાં વાત કરો છો, હવે રવાના થવાની વાત છે. પણ જેને આપણી ગુજરાતી ભાષામાં કહીએ છીએ ને બકવાદ ચાલુ થઈ જાય છે. આખા જીવનમાં જે જે આચર્યું હતું ને એ બધું અંત અવસ્થા વખતે એકદમ દેખાવા માંડે. વળી થોડા ભાનમાં આવે એટલે રડવા માંડે. પછી આવે જાગૃતમાં જ્યારે થાય અતિશે ઓર તો ત્યારે, અરે રે રે રે, આ શું મારે મોઢે અત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન થવું જોઈએ એની જગ્યાએ મારે મોઢે આ બધો વ્યવહાર અને સંસારની વાતો અત્યારે નીકળે છે. પછી પસ્તાપ કરીને બોલે, કોઈ મૂરખ નહીં મુજ તોલે, આવો સત્સંગ ને શ્રી મહારાજ, તેને મૂકી મેં કર્યું અકાજ, માટે સઠમાં હું શીરો માણી, એમ કરે છે પસ્તાવો ગાણી. અરે રે, મેં કેવી ભૂલ કરી છે. મનમાં બહુ દુઃખ થયું, અતિ દુઃખ થયું ને, એટલે ભગવાને દર્શન દીધા. દીધા દાસ ને દર્શન દાન, નિરખ્યા સુંદરે શ્રી ભગવાન, નિરખી હરખ પામીઓ અતિ, પછી કરવા લાગ્યો વિનંતી. જેવા દીઠા અંત સમે નાથ, તેવા કેવા લાગ્યો જોડી હાથ. સ્વામિનારાયણ ભગવાનની એણે સ્તુતિ કરી અંત સમયે. હે મહારાજ, હે ધામના ધામી, અનંત નામના નામી, હે સર્વાવતારી, હે સ્વામિનારાયણ ભગવાન, હે પરમ કૃપાળુ, તમે મારી સાર લીધી, તમે મારી સંભાળ લીધી, હે પ્રભુ મારા ઉપર બહુ કૃપા કરી. અને સ્વામિનારાયણ ભગવાન સુંદરજી સુતારનો દેહ ત્યાગ કરાવી પોતાના ધામમાં લઈ જાય છે. સ્વામીએ આ ઐશ્વર્યનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે ભગવાન કેવા દયાળુ છે, કેવા કૃપાળુ છે. પરંતુ ભક્ત તરીકે આપણે બહુ પ્રવૃત્તિ વિકસાવી હોય તો એને સમેટતા તો શીખવું પડે છે. તમે બધા નિષ્ણાત છો, બહુ ડાયા છો, તમને ખ્યાલ હશે, તમે સાયકલ ચલાવતા હો તો એમાં એક નાનકડી બ્રેક હોય છે. તમે ધારો ત્યારે જરાક દબાવો તો સાયકલ ઊભી રહે. તમને એ પણ ખ્યાલ હશે, તમે સ્કૂટર ચલાવો તો એમાં થોડીક શક્તિશાળી બ્રેક હોય, પણ થોડાક ફૂટનું અંતર હોય તો જ બ્રેક લાગે, નહીં તો ઊંધો પડે તરત જ. તમને ખ્યાલ હશે, તમે ગાડી ચલાવતા હો અને ઊંચીથી બ્રેક મારો તો કંઈક તો થોડું ડિસ્ટન્સ જોઈએ જ, નહીં તો ન ધાર્યું ત્યાં બની જાય. એકદમ બ્રેક મારો, કાં તો કોઈ ટાયર ફાટે, ગાડી આડી પડે, કંઈકનું કંઈક થાય, ફંગોળાઈ જાય ગાડી આખી, વગર વિચારે એકદમ બ્રેક મારો તો. કારણ કે ગાડી થોડુંક વેગવાળું વાહન છે. પણ તમને એ વાતની ખબર હશે જ કે રેલવેને બ્રેક મારવી હોય તો એકાદ કિલોમીટરનું અંતર જોઈએ, નહીં તો ડબ્બા બધા હેઠા પડે. કારણ રેલવે એટલું બધું લાંબુ વાહન છે, એટલો બધો એમાં માલ ભર્યો છે, એટલો બધો એનો વેગનો ધક્કો હોય કે એને કંઈ અગાઉથી ચેતવું પડે બ્રેક મારવા માટે. તમને નથી લાગતું આપણું જીવન આખું રેલવેના વેગન જેવું છે?
રેલવેમાં તો 90 વેગન હોય છે માલગાડીમાં, ગણી જોજો ક્યારેક પાટા પાસે ઊભા રહીને 90 વેગન હોય છે માલગાડીના, ને આપણા મગજમાં કેટલા વેગનનો માલ ભર્યો છે વિચાર કર્યો કોઈએ? અરે કેટલી ગાડીઓ ઓછી પડે, એમાં 7 ભારખાના લાવો ને તોય ઓછા પડે, એટલું જન્મ્યા ત્યારથી ભર 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 કર્યું છે, તો હવે એને બ્રેક મારવાનું ક્યારથી ચાલુ કરવાનું? આ ભક્તિ, આ ભજન, આ કથા, આ વાર્તા, આ સત્સંગ, આ બ્રેક ફિટિંગ થાય છે. તમને ખ્યાલ હશે કોઈ રેલવે જતી હોય ને તે નીચે બેસીને જોજો, એના પ્રત્યેક પૈડે લોઢાના 2 ગચિયા હોય છે, પ્રત્યેક પૈડે. રેલવેના 100 પૈડામાં એક પૈડે 2 બાજુ લોઢાના ગચિયા હોય છે, અને ડ્રાઈવર જ્યારે બ્રેક દાવે ત્યારે લોખંડના ગચિયા બધા પૈડાને પકડે, ત્યારે માંડ 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 ગાડી ઊભી રહે. સજ્જનો, આપણા જીવનમાં એવા મજબૂત લોખંડના ગચિયા બ્રેક માટે સંતોએ ફિટ કરી આપ્યા છે. આ શાસ્ત્ર, ભગવાનની ભક્તિ, ઉપાસના, ધ્યાન, ધુન્ય, માળા, કીર્તન, આ પ્રત્યેક પ્રવૃત્તિની પાછળ આ ગચિયા આપણા સંતોએ મજબૂત ફિટ કરી આપ્યા, પણ એનો ઉપયોગ કરવો એ તો ડ્રાઈવરનું કામ છે ને. તમે આનો જો ઉપયોગ ન કરો તો પ્રવૃત્તિ છેલ્લા શ્વાસ સુધી, કંઈક તો પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેતા જરૂર શીખો. કથા માટે, દર્શન માટે, સત્સંગ માટે, સમયા માટે, ભજન માટે, સવારના શાંતિથી ઘેર બેસીને પૂજા કરવા માટે થોડી નિવૃત્તિ જરૂર લેવી. જો એ નિવૃત્તિ ન લઈએ અને ઊંચીતા સ્વામિનારાયણ ભગવાન કહેશે ચાલ તૈયાર થા અને બ્રેક મારવા જાઓ, બધું ઊંધું પડે, કંઈ હરખી બ્રેક લાગે નહીં. અને ભગવાન દયાળુ છે વાત ચોક્કસ, પણ અંત સમયે કોઈ પ્રવૃત્તિની જો વાસના રહી ગઈ તો ભગવાન તરત મૂકીને ચાલ્યા જાય છે, એમાં કોઈ શંકા નહીં. સ્વામીએ જે ઐશ્વર્ય દર્શનની ઘટનાઓનો સંગ્રહ કર્યો છે, હવે એનો ઉપસંહાર આવે છે. એવા પરચા અપરમ પાર થાય આ સમે લાખ હજાર. સ્વામિનારાયણ ભગવાનની કૃપા એવી છે, સ્વામી કહે છે મેં તમારી પાસે જે ઐશ્વર્યોનું વર્ણન કર્યું એવા તો લાખો હજારો ઐશ્વર્યો સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આ સત્સંગીઓમાં થતા જ રહે છે. મેં મારી શક્તિ પ્રમાણે થોડું લખ્યું, આનો તો અંત જ નથી. દેશો દેશ વળી ગામે ગામ કરે દયાળુ દાસના કામ, જન જન પ્રત્યે જોજવા જે હ થાય પરચાન લખાય તે હ. જન જન પ્રત્યે અનેક દિવ્ય અનુભવો થતા રહે છે, એ હું ક્યાંથી લખી શકું? પણ સ્વામિનારાયણ ભગવાનનું બિરુદ છે, સ્વામિનારાયણ ભગવાનની પ્રતિજ્ઞા છે કે મારો આશ્રિત, મારો ભક્ત એ ક્યારે દુઃખી થવો ન જોઈએ. સર્વે દાસને સુખ દીધું છે એવું બિરુદ પહેલાથી લીધું છે, સ્વામી રામાનંદજીની પાસે માગી લીધું છે પોતે હુલાશે. કહે સતસંગી, કહે સતસંગી નામ કેવાય, કોઈ રીતે એ દુખી ન થાય. કોઈ સત્સંગી કહેવાય એ ક્યારે પણ દુઃખી ના થાય, પણ એના નસીબમાં, એના પ્રારબ્ધમાં ક્યાંય દુઃખ હોય તો એનું આવે અમને દુઃખ, એહ ભોગવે સદાય સુખ. તે વચન વાલે સત્ય કીધું સર્વે સતસંગીને સુખ દીધું, એવો સતસંગી કોઈ ન કહેવાય જેને તેડવા નાથ ન આવે. એવો સત્સંગી કોઈ ન કાવે જેને તેડવા નાથ ન આવે. જાણો અવશ્ય ટેક એ ખરી છૂટે તન આવે જ્યારે હરી, પ્રભુ હોય ત્યાં એમ હોય એનું આશ્ચર્ય ન માનો કોય. સ્વયં પ્રભુ આજ સહજાનંદ
તેણે વર્તે છે સૌને આનંદ, કોઈ વાત ની ન રહી ખામી, મળ્યા જેને સજાનંદ સ્વામી, કૃપા નિધિજે કરુણા કંદ, મળે મગન રો નિષ્કુળ આનંદ. સ્વામિનારાયણ ભગવાન જેને મળ્યા એ તમે સૌ સદાય આનંદ મારો, કારણ આનંદ કંદ સહજાનંદ સ્વામીનું બિરુદ છે કે મારો સત્સંગી ક્યારેય પણ દુઃખી ન થાય. જેને જેને સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર્યો છે એને ક્યાંય દુઃખનો અનુભવ થયો જ નથી અને થશે જ નહીં. સ્વામી પૂરી નિષ્ઠાથી કહે છે, આજે આ યુગમાં પણ આ કળી કાળમાં તમને એમ લાગશે કે શ્રીજી મહારાજે એ વખતે એ ભક્તોને ઐશ્વર્યનો અનુભવ કરાવ્યો, પણ આજે અમને. સ્વામી કહે છે, આજે તમે પણ ચિંતવી તો જુઓ, આજે મહારાજ પ્રગટ પ્રમાણ છે. કેના જમે છે આવીને અન્ન રે, પ્રગટ પ્રમાણ નહીં તે સ્વપન રે, કેને આપે છે તોરાને હાર રે, કેની કરે છે કષ્ટમાં વાર રે, કેને વાટમાં ચાલે છે સંગે રે, કેને સામા મળે છે ઉમંગે રે. ભગવાન આજે પ્રગટ પ્રમાણ છે અને આવા અનુભવો ભક્તોને થયા જ કરે છે. એમ દર્શન દીએ દયાળ રે, નિજ જનની કરે સંભાળ રે. ભગવાન આજે પોતાના ભક્તની અખંડ સંભાળ લીધા જ કરે છે, એમાં કોઈ શંકા નથી. હે ભક્તો, આ તમને જે કથા સંભળાવી છે ને એ પરમ દિવ્ય કથા છે. માટે પ્રગટના જે આ ચરિત્ર રે, તેજ નિર્ગુણ પરમ પવિત્ર રે, માટે આ કથા સાંભળ્યા જેવી રે, નથી બીજી કથાઓ આ તેવી રે, છે આ ભક્ત ચિંતામણી નામ રે, જે જે ચિંતવે તે થાય કામ રે, હે તે ગાય સુણે જે આ ગ્રંથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે. સ્વામી આશીર્વાદ આપે છે, તમે જે આ કથામાં બેઠા છો, જેણે તમે આ કથા સાંભળી છે એને નિષ્કુળાનંદ સ્વામી આશીર્વાદ આપે છે. કેવા આશીર્વાદ છે સાંભળજો. સંતો બહુ દયાળુ હોય, સાધુ પુરુષો એમ નથી કહી દેતા કે જાઓ અંતે તમારો મોક્ષ થશે, એમ નહીં. સુખ સંપત્તિ પામો તે જન રે, રાખો આ ગ્રંથ કરી જતન રે. જેના જીવનમાં ભક્ત ચિંતામણી હશે, જતન કરીને ભક્ત ચિંતામણીને જે રાખતા હશે, એટલે કે કબાટમાં નહીં હૈયામાં, એટલે આ ભક્ત ચિંતામણીનો જે પાઠ કરતા હશે, આ ભક્ત ચિંતામણીની કથાનું જે શ્રવણ કરતા હશે, એના જીવનમાં સુખ સંપત્તિ બધું જ આવશે. કારણ કે આ ભક્ત ચિંતામણી ગ્રંથ સર્વોપરી છે. શીખે શીખવે લખે લખાવે રે, તેને ત્રિવિધિ તાપન આવે રે. આ ગ્રંથને જો પાઠ કરે, આ ગ્રંથના પ્રકરણો મોઢે કરે, લખે લખાવે એટલે આ ગ્રંથને જે ખરીદે અને આ ગ્રંથ કોઈને ભેટ આપે, તેને ક્યારેય પણ ત્રિવિધિ તાપ નહીં આવે. આવ્યા કષ્ટમાં કથા કરાવે રે, થાય સુખ દુઃખ કેડે નાવે રે. કોઈ મુશ્કેલી હોય, કોઈ કષ્ટ આવી પડ્યું હોય તો આ ભક્ત ચિંતામણીની કોઈ કથા કરાવશે, નિષ્કુળાનંદ સ્વામી કહે છે, એને કષ્ટથી મુક્તિ મળી જશે. હવે સ્વામીએ આ ગ્રંથની રચના ક્યાં કરી એ સ્વામી પોતે જ લખી દે છે. ગંગા ઉન્મત તીરે છે ગામ રે, પુર પવિત્ર ગઢડું નામ રે. ઉન્મત ગંગાના તીરે પવિત્ર ગઢપુર નામનું ગામ, ત્યાં રહી અને મેં આ કથા લખી છે. ત્યાં ભાવે શું કથા આ ભાણી રે, ભક્ત પ્રિય ભક્ત ચિંતામણી રે. ક્યારે આ કથા લખી એ પણ સ્વામી કહે છે. સંવત 1887 રે, આસો સુધી સુંદર તેરસી રે.
ગુરુવારે કથા પૂરી કીધી રે, હરિભક્તને છે સુખ નિધી રે. 1887 શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા. 1887માં આસો સુદ તેરસ અને ગુરુવારના દિવસે મેં આ શાસ્ત્રની રચના સંપૂર્ણ કરી છે. અને આ શાસ્ત્રમાં ભગવાનના ભક્ત માટે પ્રત્યેક ચોપાઈએ પૂરોજ આનંદ મળશે એમાં કોઈ શંકા નથી. બીજી કથા તો બહુ સાંભળે રે, પણ આ વાત ક્યાં થકી મળે રે. જેમાં ચરણે ચરણે છે આનંદ રે, પામે જન કે નિષ્કુળાનંદ રે. ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે પરચા પૂર્યા એ નામે 158મું પ્રકરણ. સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ શ્રી નરનારાયણ શ્રી રાધા કૃષ્ણ દેવ.